નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે સમક્ષ જે પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર જે યોજનાઓ પૂછાતી હોય છે તે યોજનાઓ વિશે વાત કરવાના છીએ. તેમાં મિત્રો એક છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક સુકન્યા સમૃદ્ધિ યોજના જે અવારનવાર પરીક્ષામાં તેમાંથી પૂછાતું હોય છે અને ઘણી રીતે આપણા જીવન ધોરણની અંદર પણ સુકન્યા સમૃદ્ધિ યોજના આપણને ઘણી ઉપયોગી છે. તો આજે આ વિડીયોની અંદર આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. જો મિત્રો તમે આ વિડીયો અમારી ચેનલમાં પ્રથમવાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની અંદર બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આપણને કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે. તો જોઈએ દર્શક મિત્રો, સુકન્યા સમૃદ્ધિ યોજના. તો વાત કરીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના જે છે તે યોજના આ મુજબ છે કે કલ્યાણ માટે તેમજ નિર્ધારિત સીમા સુધી રકમ જમા કરાવવા માટે પ્રોત્સાહિત કરવા. એટલે કે કોઈ નાની નાની રકમ તમારે આ યોજનાની અંદર ઇન્વેસ્ટ કરવાની હોય છે, જે મોટી રકમ થઈને આપણને મિત્રો લાંબા સમયે એક મોટા વિકલ્પ મોટી રકમ સાથે આપણને પરત મળે. આ એક અલ્પ બચત યોજના છે અને બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો એક ભાગ છે. આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયની અંદર જ્યારે બેટીનું આપણે જોઈએ છીએ જે કંઈ પુત્રી હોય તેનું મિત્રો કોઈ પણ રીતે પુત્રી ઘરમાં જેનો જન્મ થતો હોય તો નાનપણથી તેમને મૃત્યુ કરી દેવામાં આવતું હતું. તો એવું ના બને તે માટે મિત્રો ભારત સરકાર દ્વારા એક આ સુકન્યા સમૃદ્ધિ યોજના છે, જેના કારણે જ્યારે જે પુત્રી છે એ મોટી થાય તો ત્યારે તેમને એ રકમ છે પરત મળે છે અને તેમને જીવન ધોરણમાં પણ ઉપયોગી થાય છે. તો આ એક વિકલ્પ છે નાની બચત કરવાનો અને બેટી બચાવવાનો છે અને બેટી પઢાવવાનો આ યોજનાનો એક મુખ્ય ભાગ છે. શરૂઆતમાં આપણે જોઈએ કે સુકન્યા સમૃદ્ધિ ખાતું છે એ 1000 રૂપિયાની ધનરાશિથી ખુલતું હતું, જેને બાદમાં સરકાર દ્વારા વધુ લાભાર્થીને કવર માટે મિત્રો આ 250 રૂપિયામાં કરવામાં આવ્યા છે. પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું તમારે કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખોલાવવા જાઓ એટલે 1000 રૂપિયાથી આ ખાતું ખુલતું હતું, પરંતુ હવે એ રકમ ઘટાડી દીધી છે અને તમે 250 રૂપિયાથી આ ખાતું ખોલાવી શકો છો. આ ખાતાની મહત્તમ જમા કરવાની ક્ષમતા 1.15 લાખ છે, એટલે કે આ ખાતાની અંદર તમે વધુમાં વધુ 1.5 લાખ સુધી તમે રકમ જમા કરાવી શકો છો, વધુમાં વધુ એટલે કે 1.5 લાખ સુધી તમે રકમ જમા કરાવી શકો છો. ત્યાર પછી વાત કરીએ કે આ ખાતું તમે ક્યાં ખોલાવી શકો. જે સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY જે છે એ આપણે જોઈએ છીએ કે બેટી બચાવવા માટેનું એક આ મહત્ત્વનો વિકલ્પ છે અને આ ખાતું તમે પોસ્ટ ઓફિસ અથવા અન્ય કોઈ પણ કોમર્શિયલ બેંકમાં ખાતું ખોલાવી શકો છો. એટલે નજીકની તમારી કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય, નજીકમાં તમારે કોઈ બેંક કોમર્શિયલ બેંક હોય તો ત્યાં જઈને તમે આ ખાતું ઓપન કરાવી શકો છો. ત્યાર પછી વાત કરીએ કે આ જે છે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના, તો માતા અને પિતા અથવા તો કાનૂની રીતે જે વાલી હોય તે 10 વર્ષની પુત્રીની ઉંમર થાય ત્યાં સુધીમાં મિત્રો આ જે ખાતું છે તમારે સુધીમાં પુત્રીના નામે ખાતું ખોલાવી શકે છે. એટલે કે કોઈ પુત્રી જે છે એ 10 વર્ષ સુધીની હોય તેમના માતા પિતા તે પુત્રીના નામે આ ખાતું ખોલાવી શકે છે. આ યોજનાનો લાભ શું થશે, આ યોજનાથી શું શું લાભ થશે? તો આ યોજનાથી સૌ પ્રથમ તો નાની ઉંમરમાં લગ્ન અટકશે. આપણે જાણીએ છીએ કે નાની ઉંમરની અંદર પુત્રીના છે એ લગ્ન થઈ જતા હોય છે, જેને કારણે મિત્રો આપણે જાણીએ છીએ કે નાની ઉંમરમાં લગ્ન અટકશે, જેને કારણે આ યોજનાનો મુખ્ય હેતુ છે. શિક્ષણ માટે છોકરીઓને પ્રોત્સાહિત કરશે, તો તેના કારણે છોકરીઓ શું છે મિત્રો તે ભણી શકશે. છોકરા અને છોકરી વચ્ચે જે ભેદભાવ ઘટશે, આપણે જાણીએ છીએ કે આપણે પુરુષ પ્રધાન દેશની અંદર રહીએ છીએ, પરંતુ હાલની અંદર સ્ત્રીનું પણ તેટલું જ આપણું જેટલું પુરુષ પ્રધાન દેશ છે તેવી જ રીતના પુરુષ અને સ્ત્રીનું બંનેનું આપણે ઇક્વલ એટલે કે જેન્ડર રિલેટેડ હવે મિત્રો સમાનપણું જોવામાં આવે છે. તો આ યોજનામાં છોકરા અને જે છોકરીનો છે એ ભેદભાવ પણ અટકશે એટલે કે ઘટશે મિત્રો. ત્યાર પછી આ યોજના જે છે, તો આ યોજનાનો બાળકી કેટલા વર્ષની થાય ત્યારે તેમને પરત રકમ મળશે? તો આ બાળકી 18 વર્ષની થાય ત્યારે પોતાના શિક્ષણના ખર્ચ માટે તે ખાતામાંથી 50% રાશિ ઉપાડી શકે છે. આથી આ યોજના દ્વારા બાળ લગ્નમાં પણ ઘટાડો થશે.
તો આપણે જાણીએ છીએ કે 250 રૂપિયાથી ખાતું ખોલાવવાનું છે અને 18 વર્ષની થાય એટલે એમાંથી મિત્રો 50% જેટલી રકમ છે એ લગ્ન 50% જેટલી રકમ છે એ મિત્રો શિક્ષણ ખર્ચ ખાતે ઉપાડી શકે છે અને જેને કારણે મિત્રો બાળ લગ્નમાં પણ ઘટાડો થશે. વાર્ષિક રીતે જમા થતી રાશિ પર મળતા લાભ પર કોઈ કર લાગશે નહીં, એટલે કોઈ ઇન્કમ ટેક્સ ભરવાનો રહેશે નહીં જો કે તમે જ્યારે રાશિ જમા કરાવો તો. આ ખાતામાં જમા કરવાની મહત્તમ ઉંમર 21 વર્ષ સુધીની છે. વધુમાં વધુ તમે આ ખાતાની અંદર 21 વર્ષ સુધી તમે રકમ જમા કરાવી શકો છો. તો આ રીતના મિત્રો આપણે જે બાળક જે છે બેટી બચાવો બેટી પઢાવોના અભિયાન અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં સરકારે મૂકેલી છે, તો આ યોજના તમે નજીકની પોસ્ટ ઓફિસ અને બેંકમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો. વધુમાં વધુ તમે 1.5 લાખ સુધીની રકમ જમા કરાવી શકો છો અને આ 18 વર્ષ તમે થાય એટલે તમે શિક્ષણ ખર્ચ માટે 50% રકમ ઉપાડી શકો છો. તો આ રીતના સુકન્યા સમૃદ્ધિ યોજના આપની સમક્ષ રજૂ કરી હતી. આવતા લેક્ચરની અંદર એક નવી યોજના લઈને આવશું. જો મિત્રો તમે આ વિડીયો પ્રથમવાર અમારી ચેનલમાં જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શિક્ષણને લગતી અવનવી અપડેટ આ ચેનલમાં તમને મળતી રહેશે. ધન્યવાદ.